आराधना करे जेमा बदीस प्रोजेक्ट तलवार रास अधोर नगारा सहित रास रजू करवामां आवे छे। आ रास जोवा माटे दूर दूर थी दर्शको आवे छे। तो गरबी ना आयोजक कृपाल सिंह झालाए कह्युं हतुं के गरबी मंडळ ए भातेगढ़ संस्कृति ने टकावी राखवा माटे जरूरी छे अने चोके चोके गरबी थाय तेवी आशा राखवामां आवी छे। शक्ति चौक गरबी मंडळनी स्थापना 1983માં થયેલી છે। આજે વર્ષ 2022માં શક્તિ ચોક ગરબી મંડળ 39મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી ચૂક્યું છે। અને ગરબી મંડળનો અર્થ એટલે મેં શોર્ટમાં તમને કહી દઉં કે ભાઈ ગરબી મંડળ શબ્દ લગાડવો આ યુગમાં બહુ અઘરો છે। ગરબી મંડળ એટલે બાળાઓ મહિના દિવસ અગાઉ પ્રેક્ટિસ કરતી હોય, પ્રેક્ટિસ કરીને ચાચરના ચોકમાં જે આપણે પ્રેક્ટિસમાં શીખડાયું હોય એ જ ગરબા લેવાય એને ગરબી મંડળ કહેવાય। ડિસ્કો દાંડિયામાં તો ફ્રી સ્ટાઇલ ગમે એમ રમવાનું, પણ આપણી સંસ્કૃતિ નથી। પબ્લિક બીજા વે જઈ રહી છે। મારી બધાને નમ્ર વિનંતી છે કે અત્યારે ભાતીગળ યુગ છે ને આપણી ખૂણે ખૂણે ગરબી થતી એમ થવી જોઈએ। શક્તિ ચોકનો એક જ ધ્યેય છે કે ભાતીગળ ગરબાઓ ચાચરના ચોકમાં વચ્ચે ગરબી રાખીને ફરતે રમે એને ગરબી કહેવાય। એ ગરબી શક્તિ ચોકની થવી જોઈએ। અમારી બાળાઓ શક્તિ ચોક ગરબી મંડળમાં 80-100ની સંખ્યા છે। હિન્દુ મુસ્લિમની તમામ બાળાઓ, મુસ્લિમમાં કોઈ ભેદભાવ રાખતા નથી, મુસ્લિમ બાળાઓ પણ છે। ખૂબ સરસ મજાના રાસ એવા તમને નામ દઈ દઉં, બંદિશ પ્રોગેટ છે, ભીગી ધજાયું ફરકે માતાજી તારે દેશ, બહુ તલવાર રાસ જોરદાર છે। પછી માળી તારા અઘોર નગરા છે, મોરબીની તથા આજુબાજુના ગામના જનતાને ખબર જ છે કે માળી તારા અઘોર નગરા શક્તિ ચોકમાં થાય છે। ત્યારબાદ બંદિશ પ્રોજેક્ટ, સળગતા ગરબા હાથમાં લઈને રમે એવો નગાડા સંઘ ઢોલ, એવા ઘણા બધા અનેક ગરબાઓ છે, મને અત્યારે મોઢે યાદ નથી, પણ આ બધા ગરબાઓ અમે પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ, રમતા હોઈએ છીએ માતાજીની ગરબીને ફરતે, એટલે આને ગરબી મંડળ કહેવાય છે। ગરબાના રાસના નામ સાથે રમાય એને ગરબી મંડળ। જામનગરમાં નવરાત્રીનો રંગે ચંગે પ્રારંભ થયો છે ત્યારે જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં પટેલ યુવક ગરબી મંડળ